देखो ये काका जी का हमने नागसूर का ऑपरेशन किया हुआ है, और नागसूर मतलब देख रहे हो क्रोनिक देख रहे हो सिस्टेटिस। देखो ये जो हमने ऑपरेशन करके आंसू बनाने की जो ग्रंथि होती है वो नाक के अंदर दूरबीन से ऑपरेशन करके ग्रंथि को अंदर ओपन किया है। देखो ये ग्रंथि ओपन है, इसमें से ये आंसू निकल रहे हैं। ये जो है वो आंसू है, ये नाक के अंदर का पार्ट है जहाँ हमने ऑपरेशन करके आंसू बनाने की ग्रंथि है उसको वहाँ ओपन किया हुआ है। देखो ये आंसू निकल रहे हैं। जो आंसू बनाने की ग्रंथि होती है उसमें से आंसू निकल रहे हैं। आंसू बनाने ग्रंथि को लैक्रिमल सैक बोलते हैं। ठीक है, નાગસૂર એટલે શું છે કે આંસુ બનાવવાની ગ્રંથિ હોય આપણે નાગસૂર એટલે આ જગ્યાએ નજીક આવી જાવ નાગસૂર એટલે આ જગ્યાએ અહીંયા આંસુ બનાવવાની ગ્રંથિ હોય એમાંથી આંસુ બને આંસુનું કામ શું છે આંખને ભીની રાખે આંસુ બનાવવાની ગ્રંથિ અહીંયા હોય એ આંખને ભીની રાખે આંસુ બનાવવાની ગ્રંથિમાંથી એક નળી ઉપરની પાપણમાં ખુલે એક નળી નીચેની પાપણમાં ખુલે અને એક નળી છે એ નાકની અંદર ખુલે નાગસૂર એટલે શું કે નાકની અંદર જે નળી ખુલતી હોય એ નળી બ્લોક થઈ જાય બંધ થઈ જાય એ નાકની અંદર જે નળી ખુલતી હોય એનું કામ શું છે કે આંસુ આપણે બધાને રોજ બનતા હોય કેમ શરીરની ચામડીમાં પરસેવો બને કાનની ચામડીને ભીની રાખે એ જ રીતે આંસુ બનાવવાની જે ગ્રંથિ છે એમાં આંસુ આપણે બધાને રોજ બનતા હોય એ આપણી આંખની ઉપરની ચામડીને ભીની રાખે છે જેથી કરીને આંખ સ્મૂથલી વર્ક કરી શકે આ વધારાના આંસુ છે એ જે નાકમાં નળી ખુલતી હોય આંસુ બનાવવાની ગ્રંથિમાંથી જે નાકમાં નળી ખુલતી હોય એમાંથી વધારાના આંસુ આપણે બધાને નાકમાં બહાર નીકળી જતા હોય છે જો વધારાના આંસુ બહાર ના નીકળી શકે તો એ આંખમાંથી બહાર નીકળે તો આંખમાં પાણી આવ્યા રાખે છે નાગસૂરમાં શું થાય છે કે જે નાકમાં નળી ખુલતી હોય આંખમાંથી જે નાકની અંદર નળી ખુલતી હોય એ નાકની અંદરની નળી છે એ અંદર બ્લોક થઈ જાય છે બંધ થઈ જાય છે જેનું કામ છે વધારાના આંસુ બહાર કાઢવાનું પણ એ નળી બ્લોક થઈ જાય છે એટલે વધારાના આંસુ બહાર નીકળી શકતા નથી વધારાના આંસુ બહાર નથી નીકળી શકતા તો એ આંસુ અંદરની ગ્રંથિ જે આંસુ બનો છે એની અંદર એનો ભરાવો થાય છે અથવા તો અંદરની ગ્રંથિમાં એનો ભરાવો થાય છે અથવા તો એ આંસુ આપણી આંખમાંથી વારે ઘડીએ બહાર નીકળ્યા રાખે છે આંસુ આંખમાંથી બહાર નીકળ્યા રાખે તો દર્દીને ફરિયાદ શું હોય છે કે આંખમાંથી પાણી આવ્યા રાખે છે અથવા તો એ આંસુ બનાવવાની ગ્રંથિમાં જો અહીંયા ભરાય તો એની અંદર રસી થાય ઇન્ફેક્શન થાય જેમ હમણાં દાદાએ કીધું એમ અહીંયા ફોડકી થાય છે એ ફોડકી શું કામ થાય કે અંદર આંસુ ભરાય ને આંસુમાં અંદર ચેપ થાય એટલે અંદર રસી થાય એટલે એ ફોડકી થાય એટલે આ ઓપરેશનમાં શું કરવાનું આને ગુજરાતીમાં આપણે નાગસૂર કહેવામાં આવે છે આ નાગસૂરમાં જે નાકની અંદરની નળી જે બ્લોક થઈ ગઈ હોય છે એનું ઓપરેશન આપણે દૂરબીનથી કરીએ છીએ બહારથી કાંઈ ટાંકા ચેકો આવે એવી રીતે કોઈ ઓપરેશન કરવામાં આવતું નથી ઓપરેશન દૂરબીનથી કરવામાં આવે છે નાકની અંદરથી દર્દીને બેભાન કરીને ઓપરેશન કરવામાં આવે છે નાકની અંદર દૂરબીન નાખી અને આપણે હમણાં જે વિડીયોમાં જોયું વિડીયોમાં મેં તમને બતાવ્યું કે અહીંયા અંદર ગ્રંથિ હતી એમાંથી આપણે ઉપરથી અહીંથી દબાવતા હતા તો જે અંદર આંસુ પડતા હતા એ ગ્રંથિ જેને લેક્રિમલ સેક કહેવાય અમારી ભાષામાં એ આંસુ બનાવવાની ગ્રંથિ છે એ ઓપરેશન કરી અને નાકની અંદરથી આપણે એ ગ્રંથિ ખોલી નાખીએ છીએ જેથી કરીને વધારાના આંસુ છે એમાંથી બહાર નીકળવા માંડે છે પાછા જે બધાને રૂટીન નળી જે નાકની નળીમાંથી નીકળતા હોય નળીની પહેલે સીધી ગ્રંથિ જ આપણે અંદર ખોલી નાખીએ છીએ જેથી કરીને બધા વધારાના આંસુ નાકની અંદર પાછા બહાર નીકળવા માંડે અને આંસુ અહીંયા ભરાય નહીં અને દર્દીને પાણી ન આવે તો આ ટૂંકમાં માહિતી હતી નાગસૂર વિશે નમસ્કાર.